નંદગીર આનંદ ભયો જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી. અને આજ નાદ સાથે આજે દિવસભર જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી, રાજ્યભરની ઉજવણી, દેશભરની ઉજવણી, વિશ્વભરની ઉજવણી. કેમ કે વૈશ્વિક સ્તરે જે ભગવાન કૃષ્ણ છે, એક પ્રકારે આપણા ગ્લોબલ ગોડ છે તેવું કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ. કેમ કે ખૂણે ખૂણે દુનિયાના તેમના જન્મોત્સવની ઉજવણી થતી હોય છે. આજે ખાસ કરીને ડે સ્પેશિયલમાં તો જન્માષ્ટમી પર્વ વિશે તો વાત કરીશું જ. જન્માષ્ટમી પર્વની સાથે સાથે જે પૂજાવિધિ થાય છે તેના વિશે પણ વાત કરીશું. અને જ્યારે પૂજાવિધિ, ખાસ કરીને જ્યારે પૌરાણિક બાબતો હોય છે, આપણા જે શાસ્ત્રો છે, આપણા રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા મહાન પુસ્તકો છે, કથાનકો છે, તો આ જે તમામ પુસ્તકો છે તેનું વાંચન મનન એ ખાસ કરીને અત્યારની જે ઉગતી પેઢી છે, જેને નવી જનરેશન કહીએ છીએ, તો એ પેઢી ક્યાંક ને ક્યાંક દૂર થતી જાય છે એવું કહી શકાય. ત્યારે શા માટે આ પ્રકારનો એક ભાવ જોવા મળે છે અત્યારના જે યુવાનો યુવતીઓ જે છે, ધર્મથી એક પ્રકારે વિમુખ જ્યારે થતા જાય છે, ત્યારે એવું આપણે શું કરવું જોઈએ કે પોતાના જે ધર્મ છે, ધર્મ તરફ તેઓ પાછા વળે અને દરરોજ જે મંત્રોચ્ચાર છે, પૂજાવિધિ જે છે, પૂજાવિધિથી આપણા જીવનમાં કેવા પ્રકારના પરિવર્તન આવી શકે, કેવા ફેરફારો આવી શકે, તેના વિશેની પણ વાત કરીશું. એક વૈજ્ઞાનિક કારણ શું હોય છે ભક્તિનું, ધર્મનું, જ્યારે વાત આવે છે તહેવાર પર્વની ઉજવણી આપણે એ રીતે કરતા હોઈએ છીએ કે પરિવારના સ્વજનો જે છે, સ્વજનો એકમેકને સ્નેહના બંધનમાં બંધાય છે, એકમેકની નજીક આવે છે, પરંતુ રોજિંદા જીવનમાં પણ જો ધાર્મિક આપણે દિનચર્યા અપનાવવી હોય તો પછી તે કેવી રીતે અપનાવી શકીએ, આ તમામ પ્રકારની વાતો કરીશું. મારી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે ખાસ મહેમાન જોડાયા છે, જેમનો આપની સાથે હું પરિચય કરાવી દઉં. મારી સાથે જોડાયા છે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, જે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ખૂબ જ નાની ઉંમરથી કરી રહ્યા છે. અને જન્માષ્ટમી પર્વની જ્યારે આપણે આજે વાત લઈને બેઠા છીએ, ત્યારે ચોક્કસ તેમની પાસેથી એ પણ સમજવું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને ભગવદ્ ગીતાના તમામ 18 અધ્યાય, અને આ તમામ 18 અધ્યાયમાંથી જીવનને ઉપયોગી એવા કયા સાર નીકળે છે, કેવા પ્રકારના ઉપદેશ નીકળે છે, જેને આપણે આપણા જીવનમાં જ્યારે પડકારોનો સામનો કરીએ છીએ, મુશ્કેલીનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીને ભગવદ્ ગીતાના ઉપદેશોમાંથી આપણે આપણા જીવનની એક સકારાત્મક દિશા મેળવી શકીશું. અનંત કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ, ખૂબ જ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ધન્યવાદ, ધન્યવાદ જી. તો કાર્યક્રમની શરૂઆત જ્યારે હું કરવા જઈ રહી છું, ત્યારે સૌથી પહેલા અનિલ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ, મારે એ સમજવું છે કે જન્માષ્ટમી પર્વ અને આ વખતે ખૂબ જ એક દુર્લભ સંયોગ જે છે યોજાવા જઈ રહ્યો છે, આ વખતે રોહિણી નક્ષત્ર અને જયંતી યોગ, ખાસ કરીને આ એક દુર્લભ સંયોગ યોજાવા જઈ રહ્યો છે, તો જ્યોતિષની દ્રષ્ટિએ તો ખૂબ જ મહત્વનું છે જ, પરંતુ તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા હતા, આજથી 5000થી વધુ વર્ષો પહેલાંની જ્યારે આ વાત છે, જ્યારે તેઓ જન્મ્યા હતા, એ વખતે પણ આ જ પ્રકારના નક્ષત્રોનો સંયોગ રચાયો હતો. ત્યારે આ વખતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીશું, ખૂબ જ ખાસ વિશિષ્ટ પ્રકારે આ પૂજાવિધિ કરીશું, અને તેનું શું મહત્વ છે અને કેવા પ્રકારનો ભાવ રહેવો જોઈએ પૂજા વિધિમાં? તો આપનો પ્રશ્ન ખૂબ જ સુંદર છે. સર્વપ્રથમ તો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં જે 9 ગ્રહો હોય છે, અને આપણે જો દશાવતારની વાર્તા પર જો ધ્યાન આપીએ તો દશા ગ્રહો જ છે. પ્રમાણ આપું આપને તો રામ ભગવાન તે સૂર્ય ગ્રહનું પ્રતીક છે, નરસિંહ ભગવાન તે મંગળ ગ્રહનું પ્રતીક છે, એ રીતે કૃષ્ણ ભગવાન જે છે તે ચંદ્રગ્રહનું પ્રતીક છે. એટલા માટે ચંદ્રવંશમાં પણ એ પધાર્યા અને સ્વયં ચંદ્રની જેવી શીતળતા, આનંદ, પ્રેમ, રસ, માધુર્ય એમણે સ્થાપિત કર્યો. તો અને એમની જન્મકુંડલીમાં ચંદ્ર વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં જે બહુપદની યોગ પણ સિદ્ધ કરે છે, તો આ અને એ જ સંયોગ ફરી થવા જઈ રહ્યો છે. તો હવે આ સિદ્ધુ આપણને એ ટાંકે છે કે કેમ કૃષ્ણની પૂજા કરવી જોઈએ. તો ચંદ્રનો પ્રેક્ટિકલી જોવા જોઈએ, ચંદ્ર વિચ મીન્સ માઇન્ડ, મન, મનની સ્થિરતા, મનમાં માઇન્ડનો ફોકસ હોવું, કાર્યમાં દક્ષતા, પછી વ્યવહારિક સંબંધો, બધે પરસ્પર મૈત્રીભાવ, કળા કૌશલ્ય સાહિત્ય ઇત્યાદિની સમૃદ્ધિ, આ બધું જે પણ જોઈતું હોય અને એની શક્તિ જો ચંદ્રની પ્રાપ્ત કરવી હોય તો એ આ દિવસે પૂજા કરવાથી વિશેષ એની શક્તિની પ્રાપ્તિ થાય છે.
અને જે આપણો ચંદ્રની સ્થિતિ હોય છે કુંડલીમાં તેની દશા ઉચ્ચની થાય છે અને આપણને ખૂબ સારું ફળ પણ મળે છે. તો એનું કારણ છે. ચંદ્ર જે છે તે માતાનું પણ પ્રતીક છે, સૂર્ય ગ્રહ તે પિતાનું પણ પ્રતીક છે. તો આની સાથે સાથે બીજો એક સંબંધ એ પણ છે કે આ દિવસે પૂજા કરવાથી આપણા માતા સાથેના પણ સંબંધો જે હોય અથવા માતૃપક્ષ સાથેના જે એટલા પણ સંબંધો હોય તે વધુ મજબૂત અને આનંદમય થાય છે. તો આ એનું કારણ છે, આ એનું એક જ્યોતિષાત્મક રહસ્ય છે. બિલકુલ. અને હવે જ્યારે આપણે પૂજાવિધિની જે હું તમને સવાલ પૂછ્યો છે મેં કે આપણે પૂજાવિધિમાં ખાસ, તો મારે તમને એ પણ પૂછવું છે કે કેવા પ્રકારના પદાર્થોનો ખાસ ઉપયોગ, અને ખાસ તો પંજરીનું ખૂબ મહત્ત્વ છે, પંજરીનો ભોગનું વિશેષ મહત્ત્વ છે, તો એ કયા પ્રકારે આપણે તેનું મનમાં કેવો પ્રકારનો ભાવ આપણે લાવીએ, કેવા પ્રકારના મંત્રોચ્ચાર આપણે કરવા જોઈએ કે જેથી આપણને આ વિશેષ ફળની પ્રાપ્તિ થાય? તો સામાન્ય રીતે જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી હોય ત્યારે પંચામૃતથી ભગવાનને અભિષેક કરવામાં આવે, મુખ્ય સવારે, અને પછી રાતે 12 વાગે જે બધા પારણાને ઇત્યાદિ કરતા હોય છે. તો સવારે સાંજે ઘણા દિવસ દરમિયાન અમુક મંદિરોમાં ને બધે જેને જેને ઈચ્છા હોય તે દિવસે પણ કરી શકે છે, પણ મુખ્ય તો સવારે અને રાતે. તો પંચામૃત છે, તો આ શબ્દને આપણે સંધિ વિચ્છેદ કરીએ તો પાંચ અમૃત જે છે તેનાથી, અમૃતથી આપણે ભગવાનનો અભિષેક કરીએ છીએ. કેમ? તો કે એના કારણ કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, આ તો સામાન્ય દિવસ નથી. અને ભગવાન કેવા છે? ત્રૈલોક્યના નાથ છે. તો એમના માટે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ ના થાય, એમના માટે શ્રેષ્ઠતમ વસ્તુઓનો ઉપયોગ થાય, અને એ જે અમૃતમય શુદ્ધ પદાર્થ હોવા જોઈએ. તો એટલા માટે પંચામૃતથી કરીએ છીએ. હવે કેમ એ બધા પદાર્થો હોય છે? તો કે એ વસ્તુઓ આપણી અંદર રહેલા જે પાંચ તત્વો જે છે એ તત્વોને મજબૂત કરે છે, એ તત્વોને શક્તિઓને દ્રઢ કરે છે, પાવર વધારે છે. જલ, વાયુ, તેજ, અગ્નિ, જે બોડીમાં પણ જે તત્વ 70% પાણી છે, વાયુ છે, જેટલા પણ બીજા આપણે તત્વોની વાતો કરી એ બધાનું આપણી અંદર પણ બેલેન્સ્ડ રહે, જેથી આપણી ઇનર અને આઉટર, આપણા ઇનર અને આઉટર પાવર્સ ટોટલી એક્ટિવેટેડ અને પાવરફુલ રહે. એટલા માટે આપણે એનાથી એમનું કેસર સ્નાન પંચામૃતથી અભિષેક કરીએ છીએ. બિલકુલ. અને જે જ્યારે પૂજાવિધિમાં આપણે દિવસ દરમિયાન જે તમામ પ્રક્રિયાઓ કરીએ છીએ તેમાં ભોગનું પણ વિશેષ મહત્ત્વ છે. ભોગમાં ખાસ એવા કયા પ્રકારના પદાર્થો હોવા અત્યંત જરૂરી છે કે જેનાથી આપણે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી શકીએ? તો એ દિવસે જન્માષ્ટમીના દિવસે આપણે ભગવાન આગળ સામગ્રી સિદ્ધ કરી છે. રાજભોગ એટલે સામાન્ય વસ્તુઓને જમવાની, પરંતુ જન્મદિવસ છે એટલે એમને વિશેષ આપણે ધરાવીએ છીએ. હવે આપણે એક તો એના ઘણા બધા કારણો છે. એક કારણ તો એ કે જન્માષ્ટમી છે એટલા માટે પણ એમનો જન્મદિવસ છે. બીજું કારણ શું છે? તો કે ભગવાન કૃષ્ણે બાલ્યાવસ્થામાં યશોદા માતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા, વિચ મીન્સ કે આખો યુનિવર્સ એમના મોઢાની અંદર છે. એટલે રાહુ, કેતુ, શનિ એ પણ એમના મોઢાની અંદર છે. તો સામગ્રી સિદ્ધ કરવાથી આપણી ગ્રહ પીડાઓ પણ દૂર થાય છે, એ કારણ છે. બીજું કારણ શું, ત્રીજું કારણ શું છે? તો કે એક ટૂંકી જ વાર્તા છે કે એક વૈષ્ણવે મહાપ્રભુજીના દ્વિતીય લાલન ગુસાઈજીને પૂછ્યું કે હું ભગવાન આગળ સિદ્ધ કરું છું પણ કશું લેતા તો છે નહીં. તો કે કોઈ વાંધો નહીં, બીજા દિવસે આવો. બીજા દિવસે સામગ્રી સિદ્ધ કરી, સિદ્ધ કરતા પહેલાં વજન કર્યું, એને એક કાગળમાં નોંધી રાખ્યું, પછી ભોગ સિદ્ધ કર્યો, પછી પાછો લીધો, પછી વજન કર્યું તો વજન ઓછું આવ્યું. તો ભગવાને શું કર્યું? તો કે ભગવાને રાજસ અને તામસ તત્વ અન્નમાંથી લઈ લીધું અને સત્વ તત્વ તે અન્નમાં રહેવા દીધું. કેમ સત્વ તત્વ? તો કે સત્વ તત્વ આપણી ગુજરાતીમાં તો પેલી લોકોક્તિ છે કે જેવું અન્ન એવું મન, તો એવું ખાવાથી આપણી બુદ્ધિ પણ શુદ્ધ થાય. શુદ્ધ થવાથી શું થાય? તો કે જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. સુમતિ હોય ત્યાં સંપત્તિ આવે અને કુમતિ હોય ત્યાં વિપત્તિઓ આવે.
તો આ એકદમ સીધું એનું ઇનડાયરેક્ટ રીઝન છે કેમ આપણે આવું કરતા હોઈએ છીએ. બિલકુલ. હવે એક સવાલ એ પ્રકારે પૂછવો છે, કેમકે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી આપ ખૂબ જ યુવા વયેથી જ ભગવાનની ભક્તિમાં આ પ્રકારની તમે સેવા કરો છો. હવે ઘણા એવા યુવાનો છે જે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ધર્મથી વિમુખ થતા જાય છે, જે પ્રકારે રોજિંદી દિનચર્યા, આમ ચોક્કસપણે એ વાત પણ સ્વીકારવી રહી કે આધુનિક સમય છે અને આધુનિક સમયની દોઢભાગ ભરી આ જિંદગીમાં દરેક માટે તો એ પાડવું શક્ય નથી હોતું કે પોતાની દિનચર્યાની અંદર તમામ પ્રકારની 2-3 કલાક સુધી પોતાના ઈષ્ટદેવની પૂજા વિધિ કરે કે કોઈ પણ પ્રકારના વ્રત ઉપવાસ એ નિયમિતપણે કરે, પરંતુ તેમ છતાં હજુ પણ એવું લાગી રહ્યું છે કે જે યુવાનો છે રસ ઓછો થઈ રહ્યો છે ધર્મમાં, એવું ક્યાંક કહી શકાય? જી, એના એનું બંને બાજુ છે. ઘણાને રસ છે પણ ખરો અને ઘણાને રસ નથી પણ. હવે રસ કેમ નથી એનું કારણ તમને સિમ્પલી કહું, કદાચ માફ કરજો પણ આપણે શું છે ખાલી મોક્ષની જ વાતો કરીએ છીએ યુવાનો આગળ. પ્રોબ્લેમ એ છે આપણે પ્રેક્ટિકલ લાઈફની વાતો કરતા જ નથી કે આપણે ધર્મમાં આપણા શાસ્ત્રોમાં ધનના રહસ્યો, પછી અર્થશાસ્ત્રના રહસ્યો, મેનેજમેન્ટ, લીડરશિપ, સાયન્સ, જ્યોગ્રફી, આ બધી વસ્તુ, વોરની ટેકનિક્સ, શિલ્પશાસ્ત્ર, આ બધી વસ્તુઓ સમજાવતા જ નથી. આપણી પાસે વૈમાનિક શાસ્ત્ર છે, ધનુર્વેદ છે, આ બધા પણ ગ્રંથો આપણી પાસે રહેલા છે જે આપણે એમને બતાડતા, આપણે ખાલી એમને બોરિંગ ત્યાગ કરવાની જ વાતો સમજાવીએ છીએ પણ લાઈફ ઇઝ નોટ ઓલ અબાઉટ ધેટ. લાઈફમાં તો ઘણું બધું છે. તો મોક્ષના જ ગ્રંથો આપણે બતાવીએ તો પછી લોકોને ક્યાંથી રસ પડે? અને આપણે કૃષ્ણની બોરિંગ ઇમેજ જ ડેપિક કરેલી છે, જોયફુલ ઇમેજ કોઈ દિવસ ડેપિક કરી જ નથી. તો એના કારણે શું છે કે યુવાનોને નથી થતું. જ્યારે આપણે પ્રેક્ટિકલ વસ્તુઓ સમજાવીશું ત્યારે યુવાનોને રસ પડશે, ડેફિનેટલી થશે. તો જે પ્રકારે તમે આ વાત કરી કે યુવાનોને કદાચ કોઈ જે પ્રકારે તેમને કથન કહેવું જોઈતું હતું, જે પ્રકારે અર્થ સમજાવવો જોઈતો હતો એ પ્રકારે નથી સમજાવવામાં આવ્યો, તો હવે હું તમને એ જ સવાલ પૂછું છું કે ભગવાન શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ અત્યારની પેઢીના યુવાનોને જો તમારે સમજાવવું હોય તો તમે શું કહેશો? એક જ વાક્યમાં કહીશ કે ગોપીઓ સામે ગીતા નહીં અને અર્જુન સામે રાસ નહીં, એટલામાં સમજ આખું કૃષ્ણ ચરિત્ર એક જ વાક્યમાં આવી ગયું. કે ગોપીઓ સામે ગીતા નહીં અને અર્જુન સામે રાસ નહીં, એટલે કે અર્જુનજી જો યુવાનોએ સમજવું હોય કૃષ્ણને તો એક વસ્તુ કહીશ કે અર્જુનજી પાસે હતા તે વખતે ગોપી રાસની વાતો એમણે ના કરી. તે વખતે મોટિવેશનની જરૂર હતી, યુદ્ધની આવશ્યકતા હતી, મોટિવેટ કરવાના હતા, એને સમજાવવાનું હતું, વીર રસનો પ્રસંગ હતો તો એ વખતે વીર રસની જ વાતો કરી એમણે. પરંતુ જ્યારે ગોપીઓ સામે ગયા તે વખતે એમણે વીર રસની વાત નથી કરી, એ વખતે એમણે શૃંગાર રસની વાત કરી છે. તો એ વખતે યુદ્ધ કહેવાય કે ગીતા ગાવા બેસી નથી ગયા. તો યુવાનોએ આટલું સમજવું જોઈએ કે જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણેનું વર્તન એમણે 100% કરવું જોઈએ. તો કૃષ્ણ ડેઈલી લાઈફમાં ઉતરી ગયા કહેવાય, આપણા વ્યવહાર વર્તનમાં કૃષ્ણ આવી જશે, એ કારણ છે. બિલકુલ. અને એવી કઈ બાબતો છે ભગવાન શ્રી કૃષ્ણની આખી જીવન યાત્રા જો આપણે જોઈએ તો દરેક મુશ્કેલીની સામે એમણે ચોક્કસ એક સામાન્ય માણસ માટે એક ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે કે કેવી રીતના માર્ગ કાઢવો, કેવી રીતના જે પડકારો છે તેનો સામનો કરવો છે. તે પોતે પણ એક ઉદાહરણ બન્યા છે અને તેમણે બીજાને પણ માર્ગદર્શન આપ્યું છે. તો જ્યારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે જે આજની પેઢીના યુવાનો કે યુવતીઓ, તો આપણે એવી કઈ કઈ બાબતો એમના જીવનની કઈ કઈ એવી લાક્ષણિકતાઓ છે જેને આપણે આપણા વ્યક્તિત્વમાં ઉતારવી જરૂરી? સૌથી સુંદરમાં સુંદર છે એ છે કે બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય, પહેલું કે રણભૂમિમાં શસ્ત્ર અને હથિયારથી વધારે ખતરનાક હોય તો એ છે બુદ્ધિ. તો તમે જુઓ તો બલરામજી હંમેશા બળથી જ કામ કરતા, પરંતુ કૃષ્ણ ભગવાન બુદ્ધિથી જ કામ કરતા લગભગ બધી જ જગ્યાએ. ચાહે વામન અવતાર જેમણે લીધો હતો તો એમાં પણ બુદ્ધિથી જ બલિરાજા પાસેથી બધું લઈ લીધું. અને જેટલો પણ એમની શેષ કૃષ્ણ ભગવાનની લીલા ચરિત્રો રહ્યા તો કાયમ બુદ્ધિથી કામ લીધું. પહેલાં બુદ્ધિ હા બળનો ઉપયોગ કરે છે પણ જ્યારે કશું જ ના રહ્યું ત્યારે બળનો ઉપયોગ કર્યો. તો બુદ્ધિથી જેટલું કામકાજ થાય એટલું એમણે
કરવું જોઈએ. પછી જે આવે છે એ છે કે પરિસ્થિતિ અનુસાર એમણે યુદ્ધ કરવું જોઈએ. હવે ધારો કે કુવલયાપીડ હાથી સાથે યુદ્ધ કરવાનું આવ્યું મથુરામાં, તે વખતે શું કર્યું એમણે? તો પહેલા તો કૃષ્ણ ભગવાન ભલે એ કદમાં થોડા નીચા છે, કુવલયાપીડ હાથી બહુ ભારે છે, પણ એમણે એ વખતે પણ બુદ્ધિનો ઉપયોગ કર્યો. એમણે જે છે તે ફરતા ફરતા કુવલયાપીડ હાથીનો જે છે તે બળથી એને ઓછો કરી નાખ્યો અને પછી એને પકડીને જ જવા દીધો. આ વસ્તુ એના પછી આગળ સૌથી મહત્વની વાત આવે છે મહાભારતનું યુદ્ધ. તો મહાભારતનું યુદ્ધ કૃષ્ણ આપણને સમજાવે છે કે ઇટ્સ ઓલવેઝ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. આ કૃષ્ણે કાયમ ધ્યાનમાં લીધું છે. પાંડવો 5 હતા, કૃષ્ણ પોતે હતા અને બીજા બધા અન્ય રાજાઓ પણ હતા, પણ મેઇન શું હતું કે ક્વોલિટી. 5 એવા સક્ષમ હતા જે 100 સાથે પણ લડી શકે એટલા શક્તિશાળી હતા. તો એમણે ક્વોલિટી જે છે તે સારામાં સારી પકડી રાખી, એવા તૈયાર કર્યા કે કોઈ બીજો સામે ટકી જ ના શકે. એટલે શું? તો કે જો કર્ણએ અર્જુન સાથે યુદ્ધ કરે, અર્જુન જે છે બીજા અન્ય યોદ્ધાઓ સાથે યુદ્ધ ના કરે, કર્ણ અર્જુન સાથે જ કરે. દ્રોણાચાર્ય તો કે એના માટે પણ ધૃષ્ટદ્યુમ્ન, એ બધા, એ ભીમ તો કે દુર્યોધન માટે. તો આ પ્રોપર પ્લાનિંગ એમણે કરી રાખ્યું હતું, તો જ બધું ડિવાઈડ થયું અને કોન્કર કરી શક્યા. તો બુદ્ધિથી પ્લાનિંગ લેવાનું. હવે અને આ જે છે એનો ઉત્તર ગીતાજીના 18 અધ્યાયના 14મા શ્લોકમાં પણ છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચ ઇવાત્ર પંચમમ. 5 ફેક્ટર્સ કોઈ પણ વર્કમાં સક્સેસ કન્ટ્રીબ્યુટ કરે. અધિષ્ઠાન એન્વાયરમેન્ટ, કર્તા ડુઅર્સ, કરણ રિસોર્સિસ, ચેષ્ટા એટલે પ્લાનિંગ, અને 5મું દૈવ એટલે કે તમારી પ્રાર્થના. તો કૃષ્ણ ભગવાને 5 વસ્તુઓને ધ્યાનમાં રાખી તો જેથી એમને કાયમ સદૈવ સફળતા જ મળતી હતી, નિષ્ફળતા નથી મળતી. એટલે આપણે એવું કહી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મેનેજમેન્ટની વાત આવે ત્યારે ચોક્કસ એમની એક લાક્ષણિકતા રહી છે કે તમામ પ્રકારનું જે આયોજન છે આયોજનબદ્ધ ઘટનાઓ ઘટે. 100% બિલકુલ બિલકુલ બિલકુલ. અને હવે જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું આપે નામ લીધું જ છે, તો શ્રીમદ ભગવદ્ ગીતા ખાસ કરીને જે પણ મહાભારતના જેટલા પણ પ્રસંગો છે તો એ પ્રસંગો ઉપરથી ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની જ્યારે વાત આવે છે સૌથી મહત્વનું એમ કહી શકાય તમામ જે પણ મહાભારતના તમામ પ્રસંગોમાંથી અત્યંત મહત્વનું, એટલા માટે કેમ કે જીવનને ઉપયોગમાં લેવાની તમામ પ્રકારની જે બોધપાઠ આપણને મળે છે જે એક પ્રકારે એક મોટિવેશન ગણો તો મોટિવેશન, પરંતુ તેના સિવાય પણ જ્યારે ઘણીવાર એવું થતું હોય છે કે માણસ હિંમત હારીને બેસી જાય, જ્યારે માણસ એવું લાગતું હોય કે કદાચ મુશ્કેલીઓનો અંત જ નથી, જીવનમાં ક્યારેય સફળતા જે છે સફળતા તેને મળવાની નથી, કોઈ કામ મન હારીને જ્યારે બેસી ગયું હોય ત્યારે શું કરવું, કઈ દિશામાં જવું, એ જે બોધપાઠ છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળે છે. હવે મારે તમારી પાસેથી એ સમજવું છે કે તમામ જે 18 અધ્યાય છે એ તમામ 18 અધ્યાયમાં કયો આપણને એક અર્ક મળે છે, કયો એક સાર મળે છે જે જીવનમાં ખાસ ઉતારવા જેવો છે? જી બિલકુલ. તો એ આ પ્રમાણે છે, દરેક 18 અધ્યાયનું એક એક લાઇનમાં યુવાનોને પણ કન્વિન્સ થયું, સરસ ઇંગ્લિશમાં જ બધું આપેલું છે. તો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. રોંગ થિંકિંગ ઇઝ ધ ઓનલી પ્રોબ્લેમ ઇન લાઈફ. Chapter 2 રાઇટ નોલેજ ઇઝ ધી અલ્ટિમેટ સોલ્યુશન ટુ ઓલ અર પ્રોબ્લેમ્સ. Chapter 3 સેલ્ફલેસનેસ ઇઝ ધ ઓનલી વે ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પેરિટી. Chapter 4 Every act can be an act of prayer. Chapter 5. Renounce the ego of individuality and rejoice the bliss of infinity. Chapter 6. Connect to the higher consciousness daily. Chapter 7. Live what you learn. Chapter 8. Never give up on yourself. Chapter 9. Value your blessings. Chapter 10. See divinity all around. Chapter 11. Have enough surrender to see the truth as it is. Chapter 12. Absorb your mind in the higher consciousness. Chapter 13. Detach from Maya and attach to divine.
ચેપ્ટર 14 લીવ અ લાઇફસ્ટાઇલ ધેટ મેચિસ યોર વિઝન. ચેપ્ટર 15 ગિવ પ્રાયોરિટી ટુ ડિવિનિટી. ચેપ્ટર 16 બીંગ ગુડ ઇઝ અ રિવોર્ડ ઇન ઇટસેલ્ફ. ચેપ્ટર 17 ચૂઝિંગ ધ રાઇટ ઓવર ધ પ્લીઝન્ટ ઇઝ અ સાઇન ઓફ પાવર. ચેપ્ટર 18 લેટ ગો, લેટ અસ મૂવ ટુ યુનિયન વિથ ગોડ. તો આ જે છે તે 18 અધ્યાયના એક એક વાક્યમાં બધા સાર છે. બિલકુલ. ગીતાજીનો જે છેલ્લો શ્લોક છે એ યુવાનોને બધાને ખાસ સ્પર્શી જાય એવું છે કે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. એટલે કે પાર્થનો અર્થ થાય કે પુરુષાર્થ, અને યોગેશ્વર એટલે કે પ્રાર્થના. તો પુરુષાર્થ અને પ્રાર્થના બંને, એટલે કૃષ્ણ અને અર્જુન જ્યારે ભેગા થાય ત્યારે શું થાય? તો કે એનો પછીના પદમાં તત્ર શ્રી લક્ષ્મી વિજય વિભૂતિ ધ્રુવ, એટલે કે પરમનન્ટ રૂલ, ધ્રુવ નીતિ, તો વસ્તુ પ્રાપ્ત થાય છે. ચોક્કસ. એટલે હા, 18 જે સાર આપે કહ્યા, થોડુંક આને સંક્ષિપ્તમાં આપણે સમજીએ તો, મતલબ એક તરફ આપણે જે 18 સાર જે છે એક જે ચેપ્ટરમાંથી નીકળે છે તમામ અધ્યાયોમાંથી, પરંતુ સામાન્ય શબ્દોમાં જો આપણે એને સમજવું હોય તો કેવી રીતના, પણ થોડું સંક્ષિપ્તમાં. જી, તો સામાન્ય રીતના સમજવું હોય તો એ છે કે અટેચ્ડ ટુ નથિંગ બટ કનેક્ટેડ ટુ એવરીથિંગ. એટલે કે મને અટેચમેન્ટ જે છે, એટલે મારું દિલ જે છે તે કૃષ્ણ પાસે, પણ મન જે છે તે લોકો પાસે. એકદમ સરળ રીતના સમજી જવું હોય તો આ પણ એક ભાવ છે. બીજું જે છે, ફ્રેન્ડલી ટુ ઓલ, ફ્રેન્ડ ટુ નન. અને હજુ એક રીતના સમજાવું તો, ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે બેર. આ એક એના અલગ અલગ ભાવો છે. ચોક્કસ. જે પ્રકારે આપણે ઉજવણી કરતા જ હોઈએ છીએ અને દર વર્ષે જ્યારે તહેવાર આવતો હોય છે આપણી સાથે, ત્યારે તહેવારની ઉજવણી આપણે એક ચોક્કસ કહેવાય ને કે માણસ જે છે, પરંતુ માણસ જાતો એક સ્વાર્થી પ્રજા છે એમ કહેવાય. કેમ કે માણસ એવું છે કે હું બધો 56 ભોગ ધરી દઈશ અને હું બધે પ્રાર્થના કરી દઈશ અને હું આખો દિવસ આરતી અને ભક્તિ કર્યા કરીશ તો પછી ભગવાન મને ફળ આપશે. પરંતુ શું આવું થાય છે કે પછી તમારે ભગવાનની ભક્તિ કયા ભાવ સાથે કરવી જોઈએ કે જેનાથી એવું ના થાય કે આ એક સ્વાર્થ ભાવ છે તમારું, પરંતુ ચોક્કસ એક ભગવાનને સમર્પિત થઈને ભક્તિ કરવી જોઈએ, એવું જો હોય તો એક ભક્ત જે છે પોતાના મનમાં એવો કયો ભાવ રાખી શકે? બસ શુદ્ધ ભાવ રાખે કે મારે કૃષ્ણને એમના જન્મ દિવસે પ્રસન્ન રાખવા છે. આટલા બધા દિવસે, આટલા બધા વર્ષ દરમિયાન મારી રક્ષા કરે છે, તો એક દિવસ હું એ કૃષ્ણને પ્રસન્ન રાખું, એના માટે એક દિવસ કાઢું. તો એ ભાવથી, શુદ્ધ ભાવથી, ભલે 56 ભોગ હોય કે એક વાટકી જેટલું હોય, પણ જો ભાવ શુદ્ધ હશે તો ભગવાન માટે એ વાટકી પણ 56 ભોગ થઈ જશે. એ ભાવથી કરશે તો 100% જન્માષ્ટમી સફળ રહેશે. બિલકુલ. આનંદ કૃષ્ણ શાસ્ત્રીજી, આપ જોડાયા કાર્યક્રમમાં અને સરસ માર્ગદર્શન આપ્યું શ્રીમદ ભગવદ્ ગીતા વિશે, અને તેની સાથે સાથે જન્માષ્ટમી પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે પણ ખાસ રસપ્રદ ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થોડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત આજે શ્રી કૃષ્ણ અને જન્માષ્ટમી પર્વ પર તો કરી જ રહ્યા છે, પરંતુ યુવા જગત જે છે તેને જોડવું ધર્મ સાથે ખૂબ જ જરૂરી છે. કેમ કે યુવાનો જ્યારે તહેવારો સાથે જોડાતા હોય છે, જ્યારે ધર્મ સાથે જોડાતા હોય છે, ત્યારે એક આખી પેઢી છે કે જે આપણી સંસ્કૃતિને આગળ ધપાવી શકે છે. અને હવે જે આગામી પેઢી છે, જે આપણું ભવિષ્ય છે, તેના હાથમાં જ છે કે આપણી જે ધાર્મિક બાબતો છે, જે આપણી સંસ્કૃતિની અમુક જે બાબતો છે મહત્વની, તેને કેવી રીતના આગળ લઈ જવી. ત્યારે આ યુવાનોને માર્ગદર્શન મળી રહે તે ખૂબ જ જરૂરી હતું. તો આ હતો આજનો મુદ્દો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં, અને આવતીકાલે ફરી મળીશું આવા જ કોઈ મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.